મોરબીના વાંકાનેરમાં નકલી ટોલ નાકુ સામે આવ્યું છે, ઝડપાયું છે. દોઢ વર્ષથી નકલી ટોલ નાકુ ચાલતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વગાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલ નાકુ ચલાવવામાં આવતું હતું. નકલી ટોલ નાકુ ઊભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણીનો આક્ષેપ કરાઈ રહ્યો છે. બંધ સિરામિક ફેક્ટરી ભાડે રાખી ટોલ નાકુ ચલાવતા હતા. ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયાની ઉઘરાણી કરાતી હતી. આ મામલે નિવૃત્ત આર્મીમેન ગણાવતા રવિ નામના વ્યક્તિ સામે આરોપ છે, જ્યારે અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ આપી છે. કચ્છના રસ્તા ઉપર એક ડુપ્લિકેટ ટોલ નાકું મળી આવ્યું છે. મને લાગે છે કે ગુજરાત સરકારની અંદર અને ગુજરાતની અંદર આ નકલી ટોલ નાકાઓ, નકલી સરકારી કર્મચારીઓ, નકલી પીએમઓ, નકલી સીબીઆઈ ઓફિસર, નકલી એનઆઈએના ઓફિસર હોય, નકલી કલેક્ટર, નકલી ડેપ્યુટી કલેક્ટર, આ આખો નકલીનો કારોબાર ગુજરાતની અંદર જબરજસ્ત રીતે ફૂલો ફાયલો છે. અને સરકાર અત્યારે આ સત્તાના નશાની અંદર, જીતના નશાની ચકચોર થઈને પબ્લિકની પાછળ જોવાનું એકદમ બંધ કરી દીધું છે. અને લેભાગુ તત્વો ગુજરાતની અંદર ફૂલા ફેલ્યા છે, બેફામ થઈ ચૂક્યા છે. ચાહે કંઈ પણ નકલી ચલાવવું હોય તો ચાલે, અને કેટલાય ગુજરાતની અંદર તમે જોવા મળશે કે પોલીસ પણ નકલી રોડ ઉપર ઊભા રહીને હપ્તાખોરી કરતી હોય, નકલી પોલીસવાળા હોય, ગાડી ઉપર પોલીસ પ્રદર્શન હોય, આવા પણ અનેક પ્રકારના કિસ્સાઓ આપણે જોવા મળે છે. ખરેખર ગુજરાત સરકારે શરમથી પોતાને ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ કે ગુજરાતમાં ક્યાંય પણ આવા નકલી માણસો